ધોઈ અને પલાળી રાખી છે, 2 કલાક જેવી તમારે પલાળી રાખવાની છે અને 2 થી 3 વાર પ્રોપર ધોઈ કાઢવાની છે. અને અત્યારે મેં 1/2 કપ લીધી હતી એટલે ફૂલીને 1 કપ જેટલી થઈ જશે. બરાબર છે. એને આપણે કુકરમાં લઈ લઈશું પહેલા. દાળમાં છે ને પ્રોટીન ખૂબ જ માત્રામાં હોય એટલે રેગ્યુલર બેસિસ પર તમારે ખાવી જોઈએ. અને એવું નહીં કે એકલી તુવેરની દાળ ખાઓ, તમે અલગ અલગ દાળનો ઉપયોગ કરીને અલગ અલગ દાળ બનાવી અને લઈ શકો છો. બરાબર છે. અને મસૂરની દાળ તો છે ને બહુ જ ઉપયોગી છે, એમાં પોટેશિયમ હોય છે, મિનરલ્સ હોય છે, પ્રોટીન તો હોય જ બધી દાળમાં. રાઈટ. અને આનો તો છે ને ફેસ પેક તરીકે પણ ઉપયોગ થતો હોય છે. એ તો છે. એટલે એ રીતે પણ તમે તમારી સ્કિનને ગ્લો કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે મસૂર દાળને પણ કુકરમાં એડ કરી લઈશું. અને ધોયા પછી જે પાણીમાં આપણે પલાળ્યું હોય એ પાણી લઈ જ લેવાનું છે. એની સાથે. હા, એની સાથે જ લઈ લેવાનું છે. ઓકે. મસૂરની દાળને પણ 2 કલાક સુધી પલાળી રાખવાની છે. ઓકે. હવે આમાં અત્યારે થોડુંક મીઠું એડ કરીશું અને 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. અત્યારે આપણે દાળમાં ટોટલ 1.5 કપ જેટલું પાણી એડ કરીએ છીએ એટલે પ્રોપર દાળ ડૂબી જાય એટલું એડ કરવાનું છે. હા. અને જેમ આપણે કેવું તેલ બદલતા હોઈએ દર 2 મહિને કે 3 મહિને, એવી જ રીતે તમે દાળમાં પણ થોડા ચેન્જીસ લેતા રહો તો તમારા બોડીને બધા જ પ્રકારના ન્યુટ્રિશન મળી જાય. સાચી વાત છે. એટલે જ આપણે આગળ વાત કરી કે એકલી તુવેરની દાળ નહીં ખાવાની, બધી દાળ તમારે ઉપયોગમાં લેવાની છે. યસ. હવે કુકરને 2 થી 3 સીટી વગાડી લેવાની છે એટલે એકદમ આપણે મેશ નથી કરી દેવાની, થોડીક અધકચરી રહે એ ટાઈપની. ઓકે. કુકરને 3 સીટી વાગી ગઈ છે, એ સીજાય ત્યાં સુધી આપણે જે અચારી મસાલો બનાવવાનો છે એ જોઈ લઈએ. હા. 1 ચમચી રાઈ લેવાની છે, આની જગ્યાએ તમે રાઈના કુરિયા જે આવે છે એ પણ લઈ શકો. અચ્છા. આખા ધાણા લેવાના છે 1 મોટી ચમચી. જીરું લઈશું 1 મોટી ચમચી. મેથી લેવાની છે 1 ચમચી. 2 ચમચી વરિયાળી લઈશું. વરિયાળી થોડી વધારે. હા, એનાથી ફ્લેવર સરસ આવશે. ચાટ મસાલો એડ કરીશું 1 નાની ચમચી. અને 1/2 ચમચી આમચૂર પાવડર લઈશું. અચ્છા. તે પાવડર બી જોડે પીસવામાં જ લઈ. હા. સૂકા લાલ મરચા લઈશું 2 થી 3 જેટલા. હવે આને ક્રશ કરી લઈશું. આવી રીતે આને કોરું જ ક્રશ કરવાનું છે. હા. જો આવું અધકચરું ક્રશ કરવાનું છે. હવે આને એક બાઉલમાં લઈ લઈએ પહેલા. તો આ મસાલાનો ઉપયોગ આપણે બીજી કોઈ વાનગીમાં કરી શકીએ? હા, કરી શકાય ને. આપણે જે ભરેલા મરચાનું ને બટાકાનું શાક બનાવીએ છીએ ને એમાં તમારે થોડોક એડ કરવો હોય તો થઈ શકે, સરસ લાગે. બીજી કોઈ દાળ ઉપયોગમાં લેવી હોય ને એમાં પણ કરી શકાય તમારે ઉપયોગમાં લેવું હોય તો. અને કઈ પુલાવ કે ખીચડી બનાવી હોય તો એમાં લઈ શકીએ. હા, ખીચડીમાં સરસ લાગશે. હા. ઓકે. અચારી મસાલો તૈયાર છે. યસ. એકદમ ટેસ્ટી, ફ્લેવરફુલ અને આચારી ફ્લેવરવાળી દાળ બની રહી છે. સો પ્રિયંકા, હવે શું કરીએ છે? હવે આપણે દાળ વઘારવાની છે પણ એની પહેલાં ટામેટાને બધું આપણે સોતે કરી લઈએ. હા. 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. ઘીનો વઘાર ભાવતો હોય તો થોડુંક ઘી પણ એડ કરી શકાય તો ઓર હેલ્ધી થઈ જશે. હા હા હા. તેલ ગરમ થઈ ગયું છે. 1/2 ચમચી જીરું એડ કરીશું. જીરું ગરમ થઈ ગયું છે. ઝીણું સમારેલું લસણ એડ કરીશું 1 મોટી ચમચી. છીણેલું આદુ એડ કરીશું 1 ચમચી. ઝીણા સમારેલા લીલા મરચા છે એ લઈશું 1 થી 2 જેટલા. આને તેલમાં સોતે કરી લઈશું. હા. એટલે આ દાળની કન્સિસ્ટન્સી કેવી રહેશે? થોડીક થીક રહેશે, બહુ જ પાતળી નથી રાખવાની. એટલે આપણે જેમ કીધું ને કે પરાઠા કે ભાખરી જોડે ખાવી હોય ને તો ખાતા ફાવે. બરાબર. તમારે રાઈસ જોડે લેવી હોય તો થોડીક પાતળી કરવાની. તો ત્યારે આપણે પ્યોરી ફોર્મમાં લઈએ બંને વસ્તુ તો ચાલે? હા, ચાલે. આદુ અને લસણ સંતળાઈ ગયું છે. હવે એમાં ઝીણા સમારેલા ટામેટા લેવાના છે. 2 જેટલા ટામેટા લીધા છે. હા. એને પ્રોપર સોતે કરી લેવાના છે. ટામેટા સંતળાઈ ગયા છે. હવે એમાં પહેલા બધો મસાલો કરી લઈશું. અચ્છા. 1 ચમચી ગરમ મસાલો એડ કરું છું. અચ્છા, બધો આચારી મસાલો તો છે જ, એની સાથે થોડોક ગરમ મસાલો. ધાણા જીરું પાવડર એડ કરીશું 1 મોટી ચમચી. 1/2 ચમચી લાલ મરચું પાવડર. અને આપણે દાળમાં હળદર નાખી છે એટલે ફરીથી હું 5 ચમચી જેટલી જ એડ કરું છું. ઓકે. આ બધું મિક્સ કરી લેવાનું છે. હા. અને મસાલા બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે દાળ બાફી એ આમાં એડ કરીશું. અચ્છા. જો દાળ સરસ બફાઈ ગઈ છે.
હવે એને આપણે ટામેટામાં એડ કરી દઈશું. ઓકે. હવે આમાં પાણી એડ કરીશું, લગભગ 1 કપ જેટલું. હા, અને મસૂરી દાળ અને મગની દાળ હોય ને એટલે એની થિકનેસ બહુ જ સરસ આવે, એટલે જ શોરબામાં અને સૂપમાં સરસ લાગે, બહુ ફાઇન લાગે. અને તમે આમાં મસૂરની દાળ નાખી છે પણ લાગતું નથી. હા, એટલે જેને ના ભાવતી હોય ને એને વાંધો નહીં આવે, ખ્યાલ જ ના આવે. હા, કદાચ એક વખત આવી રીતે આમ થોડી સ્પાઇસી દાળ બનાવીને તમે બાળકોને પણ સર્વ કરો ને તો એમને પણ ખ્યાલ ના આવે. સાચી વાત છે. આ બધું સરસ મિક્સ કરી લઈશું. જરૂર લાગે તો થોડુંક વધારે પાણી એડ કરી દેવાનું. હા, આ દાળ પણ આમ પડ્યા પડ્યા થોડી થીક થઈ જશે. હા, થોડીક થીક થશે. હા, એટલે એ રીતે તમારે પાણી એડ કરવાનું છે. ઓકે, હવે આમાં મીઠું એડ કરી દઈશું. યસ, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અને આપણે બાફતી વખતે સ્લાઇડ નાખેલું એટલે એ રીતે એડ કરવાનું. હવે આમાં લીલા ધાણા એડ કરીશું, 1-2 ચમચી જેટલા. દાળને થોડી વાર માટે ઉકળવા દઈશું. અચ્છા પ્રિયંકા, દાળ તો લગભગ તૈયાર થવાઈ, પણ હજુ અચારી મસાલો તો નાખ્યો જ નથી. એ હવે આપણે પ્રોસેસ કરીશું, એની થોડીક અલગ પ્રોસેસ છે. ઓકે, શું કરવાનું છે? એને છે ને આપણે જે આ મોટા મરચા આવે ને, મોળા મરચા, હા, એમાં ભરીશું અને એને તેલમાં સોતે કરી અને પછી આપણે દાળમાં એડ કરીશું. અચ્છા, એટલે એનાથી અલગ ટેસ્ટ, એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે અને એકદમ અલગ ટેસ્ટ આવશે. વાવ, આવી રીતે મરચા લેવાના છે અને ઉભો કટ મારી લેવાનો છે. અને આપણે જે અચારી મસાલો પીસ્યો એ આમાં એડ કરીશું અંદર. અચ્છા, જો આવી રીતે અંદર જેટલો સમાય એટલો ભરી દેવાનો છે. અચ્છા, એકદમ અલગ પ્રોસેસ છે. હા, બાકી તો કોઈ સ્પેશિયલ મસાલો બનાવ્યો હોય તો પછી રેસિપીમાં જ એને એડ કરવાનું હોય, પણ આવી રીતે મરચાની સાથે એને તેલમાં સોતે કરીને ઉપરથી એડ કરીશું ને એની ફ્લેવર જ કંઈક અલગ હશે. યસ, આવી જ રીતે બીજા બધા ભરી લઈશું. હા, તો આવા મરચા તો આવી રીતે ભજીયાના સ્વરૂપમાં તમે આપો તો બી બહુ જ સરસ લાગે. હો, તો બટાકાના માવામાં આ જ મસાલો કરી પછી એના ભજીયા બનાવી શકીએ, બહુ સરસ લાગે, એકદમ ચટપટ. હા, કારણ કે જો વડિયારી છે, ધાણા છે, એટલે એનાથી ફ્લેવર બહુ સરસ આવશે. હા, અને સાથે તમે ચાટ મસાલો અને આમચૂર પણ. હા, બધા મરચામાં આપણે મસાલો ભરી લીધો છે. હવે તેલ ગરમ કરવા મૂકીએ. ઓકે, 3-4 ચમચી જેટલું તેલ લેવાનું છે. અચ્છા, આટલું બધું? હા. ઓકે, તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આ જે ભરેલા મરચા છે એ એમાં એડ કરીશું. અને આ તમે એડ કરો ત્યારે ગેસ થોડો ધીમો કરી દેવાનો છે, એટલે આ જે બધો મસાલો થોડોક તેલમાં પડશે એ બળી ના જાય. બરાબર છે. અને મરચાને આવી રીતે ફેરવી લેવાના છે. અચ્છા, ઓકે, એટલે બધી બાજુથી સોતે થઈ જાય. અને આને 1-2 મિનિટ માટે જ આવી રીતે કુક કરવાનું છે, એટલે સરસ થઈ જશે. હા, એટલે એકદમ કમ્પ્લીટલી નથી કરતું. ના. અચ્છા, અને આમાં તમારે જો દાળનો અત્યારે આપણે પીળો કલર રાખ્યો છે, લાલ કલર કરવો હોય તો આમાં થોડુંક તમે લાલ મરચું અલગથી એડ કરી દો તો સરસ કલર પણ આવી જશે. એ ઓપ્શનલ છે. હા, પણ આમાં તમે જે એકદમ ફ્લેવરફુલ મસાલા નાખ્યા છે ને એના લીધે આનો ટેસ્ટ બહુ સરસ લાગશે. બધા મરચા લગભગ સોતે થઈ ગયા છે, ગેસ ઓફ કરી દઈશું. જો મરચા સરસ તળાયા છે તેલમાં એટલે એની સરસ સુગંધ આવી રહી છે, બહુ જ સરસ. હવે આ જે મસાલો અને તેલ છે એ બધું આપણે એડ કરી લઈશું દાળમાં. યસ, આમાં 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરીશું. આ બધું સરસ મિક્સ કરી લઈએ. યસ, હવે આને 1-2 મિનિટ માટે કુક કરી લેવાનું છે. ઓકે, અચારી દાળ કુક થઈ ગઈ છે સરસ, હવે સર્વ કરી લઈએ. હા, એકદમ સિમ્પલ છે પણ બહુ જ ફ્લેવરફુલ છે. ઘણી વખત અમુક રેસીપી કેવું હોય કે જોવામાં તમને એકદમ સાદી લાગતી હોય પણ તમે ટેસ્ટ કરો ને ત્યારે ખરેખર ખબર પડે કે કેટલી ટેસ્ટી છે. અને એકચ્યુઅલી પછી આવી રેસીપી તમારા રૂટીનના મેનુમાં પણ તમે એને બનાવી શકો, કારણ કે બનાવવામાં બહુ જ સરળ છે. ઉપરથી થોડાક લીલા ધાણા ભભરાઈ દઈશું. તો તૈયાર છે ઘરમાં ગરમ અને એકદમ ફ્લેવરફુલ એવી અચારી દાળ અને ટેસ્ટી. હા, તો દાળના શોખીનો માટે આ એક વધુ મસ્ત, ઇઝી અને ફ્લેવરફુલ વેરાયટી છે. આમાં જે મરચાનો ટ્વિસ્ટ આપ્યો છે ને આચારી મસાલા સાથે, એ બહુ જ સરસ લાગે છે. ખરેખર એક વાર જો તમે બનાવશો ને તો રોજે રોજ આની માંગણી કરશો, એટલે ચોક્કસથી બનાવો, રીત લખી લો.